સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ઉભા ઘઉંના પાકને આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રૂપાલમ બોલજપુર તેમજ છાદરડા ગામે વીજ તણખાને લઈને ઘઉંના પાકમાં આગ લાગી હતી આ આગથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સાબરકાંઠા જિલ્લામાં ઉભા ઘઉંમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ત્રણ ગામડાઓમાં ઉભા પાકમાં વીજ તડખલાથી ઘઉંના પાકમાં આગ લાગી હતી હિંમતનગરના રૂપાલ પાસે 5 વીઘા ઘઉંમાં આગ લાગી હતી તો હિંમતનગરના બોલજપુરમાં 3 વીઘા ઘઉંમાં વીજ તડખલાથી આગ લાગી હતી ત્યારે પ્રાંતિજના છાદરણા ગામે વીજ તડખલાને લઈને ઘઉંના પાકમાં આગ લાગી હતી અને અહીં 10 વીઘાથી વધુ ઘઉં બળીને ખાક થઈ ગયા હતા એક બાજુ ખેડૂતો ઘઉંના યોગ્ય ભાવ મળતા નથી તો સામે ઘઉંનો પાક વિદ્યુત બોર્ડની બેદરકારીને લઈને બળીને ખાક થઈ રહ્યા છે ખાસ કરીને તમામ જગ્યાએથી અનેક વાર UGVCL માં રજૂઆતો કરવામાં આવેલ છે છતાં પણ વિદ્યુત બોર્ડ દ્વારા પગલાં ભરાયા નથી અને જેને લઈને આ તમામ જગ્યાએ આગ લાગી છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે UGVCL ની બેદરકારીના કારણે આજે આ ખેડૂતોનો ભોગ બનવું પડીશું આજે જે આ 12 વીઘા ઘઉં બળી ગયા વિષ્ણુભાઈ બલાભાઈ પટેલ અને કનુભાઈ ભીખાભીના અહીંયાથી જે લાઈન પસાર થાય છે એ લાઈન વારંવાર UGVCL રજૂઆત કરી ગયેલી ભાઈ આ લાઈન તમે ખેંચો તાર બહુ ઢીલા છે તાર ખેંચતા નથી અને એના કારણે આ તારના શોર્ટ સર્કિટ થયું આજે ઘઉં સળગી ગયા દીપકસિંહ રાઠોડ CN24 ન્યૂઝ સાબરકાંઠા